હેલો, જય ડ્રાઇવિંગ સ્કૂલ .com માં તમારું સ્વાગત છે. મારું નામ જયશ્રી સોમૈયા છે. મારી સ્કૂલનું નામ જય એ -1 ડ્રાઇવિંગ સ્કૂલ છે. હું આ સ્કૂલ 1995થી ન્યૂકાસલ ઓસ્ટ્રેલિયામાં ચલાવું છું. આજે આપણે ઇન કાર ટ્યુટોરિયલ કરીશું, એક્સેલરેટ કેવી રીતે કરવું અને બ્રેક કેવી રીતે કરવું. આજે આપણે એક લાંબી સીધી રોડ ઉપર જઈશું. આપણે ધીરે ધીરે એક્સેલરેટ કરીશું અને પછી બ્રેક પેડલ પર આવીને ધીરે ધીરે બ્રેક કરીશું અને પછી ઊભા રહીશું, પાછા એક્સેલરેટર પેડલ પર આવીશું, ધીરેથી એક્સેલરેટ કરીશું, પાછા બ્રેક પેડલ પર આવીશું અને ગ્રેજ્યુઅલી બ્રેકિંગ કરીને આપણે ઊભા રહીશું. આ રીતે આપણે પ્રેક્ટિસ કરીશું. એવી રીતે તમે પણ એક શાંત અને લાંબા રોડ પર ખૂબ પ્રેક્ટિસ કરો અને તમે ધીરે ધીરે એક્સેલરેટર અને બ્રેક પેડલ યુઝ કરવામાં કોન્ફિડન્ટ થઈ જાઓ. હમણાં મારો પગ બ્રેક પેડલ પર છે, આપણે અહીંયા ઊભા છીએ. હવે હું ધીરે ધીરે મારો પગ બ્રેક પેડલ પરથી ઉઠાવી રહી છું અને મારી ગાડી ધીરે ધીરે આગળ ચાલવા લાગી છે. હવે હું એક્સેલ પેડલ પર જાઉં છું. હવે હલકા પગથી એક્સેલ પેડલ દબાવું છું. હું 5 થી 10 કિલોમીટર સુધી જઈશ. હવે હું 10 કિલોમીટર પર આવરની સ્પીડ ઉપર છું. હવે હું સ્લો થવાનું શરૂ કરી દઉં છું. હવે હું એક્સેલ પેડલ પરથી પગ ઉપાડીને બ્રેક પેડલ પર લઈ આવું છું. ધીરે ધીરે બ્રેક દબાવી રહી છું. ધીરી થઈ રહી છું. હવે બ્રેક પેડલને પૂરી દબાવીને ગાડી સ્ટોપ કરી રહી છું. હવે હું ફરીથી એ જ કરીશ. હવે એક્સેલ પેડલ પર જઈ રહી છું, ધીરે ધીરે દબાવી રહી છું, ધીરેથી એક્સેલરેટર પેડલ વધારે દબાવી રહી છું. તમે જેટલી સ્પીડને હેન્ડલ કરી શકો તેટલું જ એક્સેલરેટર પેડલને દબાવો અને આ રીતે પ્રેક્ટિસ કરતા રહો. હવે બ્રેક પેડલ પર જઈને બ્રેક પેડલને દબાવવા લાગું છું અને સ્લો થવા લાગું છું. હવે હું પૂરું બ્રેક પેડલને દબાવીને ઊભી રહી જાઉં છું. એવી રીતે તમે પણ એક્સેલરેટર અને બ્રેક પેડલને યુઝ કરીને પ્રેક્ટિસ કરો અને આવી રીતે બંને પેડલ પર કેવી રીતે કંટ્રોલ રાખવાનો છે તે શીખો અને બંને પેડલથી ફમિલિયર થઈ જાઓ અને ધીરે ધીરે એક્સેલરેશન વધારતા જાઓ અને પછી ધીમા થતા જાઓ. આવી રીતે ધીમે ધીમે સ્પીડને વધારો અને ધીમે ધીમે સ્પીડને ઓછી કરો અને પછી ઊભા રહી જાઓ. આ પ્રેક્ટિસ કરતા રહો ત્યાં સુધી જ્યાં સુધી આ બંને પેડલને યુઝ કરવામાં કોન્ફિડન્ટ થઈ જાઓ. આવી રીતે ધીરે ધીરે એક્સેલરેટર અને ધીરે ધીરે બ્રેક કરવાનું અને ઊભા રહેવાનું શીખો. આ પ્રેક્ટિસ કરતા રહો જ્યાં સુધી એક્સેલરેટર અને બ્રેક પેડલને એફિશિયન્ટલી કંટ્રોલ કરતા શીખી જાઓ. પ્રેક્ટિસ કર્યા કરો. થેન્ક યુ.